ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અચળ પ્રવિકી ગતિના સમીકરણો સમતલની અંદર એને સ્ટડી કરી ગયા આજે આપણે અમુક ઉદાહરણો જે અત્યાર સુધીના જેટલા પણ આપણે સદી સ્વરૂપોની વાત કરી દીધી એના રિલેટેડ જેટલા પણ દાખલા છે એ દાખલા ઉપર આપણે ચર્ચાઓ કરીએ તો ઉદાહરણ નંબર ચાર પોઈન્ટ એક આપણને આ રીતે આપેલું છે કે વરસાદ શિરોલમ દિશામાં પાંત્રીસ મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે એટલે આપણને ખબર છે કે અહીંયા વરસાદની જે દિશા છે અધો દિશા છે એટલે માની લો કે આપણે વરસાદને નીચે તરફ રિપ્રેઝેન્ટ કરી દઈએ તો અહીંયા આપણને વરસાદ એક્ઝેક્ટ નાઇન્ટી ડિગ્રી કેમ કે બને ત્યાં લાગી સદીશને રિપ્રેઝેન્ટ કરી દેવાનો જેથી કરીને આપણને એને સમજવામાં સરળતા રહે એટલે અહીંયા આ નીચે તરફ આ જે દિશા છે એ અધો દિશા એ વરસાદની દિશા થઈ મતલબ કે રેઇન હું આને વીઆર આનાથી રજૂ કરું ચલો આપણી પાસે વીઆર નીચે તરફ આવી ગયો બીજો આપણને પ્રશ્ન આપેલો છે કે થોડા સમય બાદ હવા બાર મીટર પર સેકન્ડની ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે હવે યાદ રાખજો જ્યારે વરસાદ અધો દિશામાં હોય ત્યારે હવે તમે પૃથ્વી ઉપર ઊભા છો એટલે પૃથ્વી આપણું એક સમતલ થયું જેમાં આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આને રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ નોર્મલી જ્યારે આપણે આની ચર્ચા કરીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આપણી જે દિશાઓ છે આ રીતે રિપ્રેઝેન્ટ થાય છે ધારો કે હું આ સમતલની અંદરની જો દિશાઓની વાત કરું તો ઉપર નોર્થ નીચે સાઉથ આ બાજુ ઈસ્ટ અને આ બાજુ વેસ્ટ ઉત્તર નીચે દક્ષિણ જમણી બાજુ પૂર્વ ડાબી બાજુ પશ્ચિમ ચલો આ આપણી પાસે ક્લિયર થઈ ગયું એટલે પવન ક્યાંથી ક્યાં છે પૂર્વથી પશ્ચિમ દિશામાં મતલબ કે આ દિશામાં પવન ફૂંકાઈ છે એટલે પવનની દિશાને પણ આપણે જો અહીંથી રિપ્રેઝન્ટ કરીએ તો એ આ દિશામાં આવશે ચલો આપણી પાસે પવનની દિશા પણ આવી ગઈ તો આને આપણે વી કહીએ પવન વિન્ડ કહેવાય એટલે આપણે વીડબલ્યુથી એને રિપ્રેઝન્ટ કરીએ ચલો આપણી પાસે વીઆર અને વીડબલ્યુ આ બંને આવી ગયા તો ક્લિયર છે કે આનો જે પરિણામી જે સદીશ મળશે એ આપણને આ ભાગમાં મળશે એટલે આ જે ભાગ છે એ ભાગ આપણો પરિણામી સદીશનો ભાગ થયો આ જ ભાગમાં આપણને એ વેલ્યુ મળવી જોઈએ હવે તમે જ્યારે આપણે આગળ એક નાનો પોઈન્ટ લઈએ છીએ જેને ચરણ કહેવાય તો ચરણ વિશે આપણે એક ડિસ્કશન કરી લઈએ તો મોટાભાગે આ જે છે એ ચોથું ત્રીજું ચરણ છે મતલબ કે અહીંયા વીઆર નીચે તરફ છે એટલે ઋણ વાય દિશા ડબલ્યુ ઋણ એક્સ અક્ષ ઉપર છે અને એટલે ઋણ વાય અને ઋણ એક્સ આ બંનેથી જે ચરણ બને એ ત્રીજું ચરણ હોય એટલે આપણને સદીશ ત્રીજા ચરણની અંદર મળશે ચલો આ થઈ ગઈ ચરણની વાત જેની પાછી આપણે ડિટેલમાં થોડી ચર્ચા આગળ કરીએ છીએ હવે આપણો પરિણામી સદીશ આપણને અહીંયા કોઈ પણ ખૂણે મળતો હોવો જોઈએ આપણને ખબર નથી કઈ દિશામાં અથવા કઈ રીતે મળશે આપણે માની લઈએ કે ધારો કે એ પરિણામી દિશા આ હશે તો આ પરિણામી સદીશ છે અને એ જે એંગલ આની જોડે બનાવે છે લંબ જોડે શિરોલંબ જોડે જે એંગલ બનાવે એ આપણે ઠીટા લઈ લીધો ચલો હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ કેમ કે આપણને હવે ખબર પડી ગઈ કે એનો ડાયાગ્રામ કેવો હશે તો આના પરથી આપણે એવું કહી શકીએ કે આ જો આપણો રિઝલ્ટન્ટ વેક્ટર આર હોય તો આપણે કહી શકીએ આર બરાબર વી આર પ્લસ વીડબલ્યુ આ બેનો સદીશ સરવાળો એ આપણને સદિશ આર આપશે હવે આ બંનેનું મૂલ્ય કેટલું થાય તો આપણને ખબર છે સર માનાંકમાં આર બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ વી ડબલ્યુ સ્ક્વેર કેમ આવું કારણ કે આપણને ખબર સર બંને ઘટક જે છે એ ઘટક પરસ્પર કેવા છે લંબ છે અને જો બે લંબ ઘટક હોય તો એનો પરિણામી અસર હંમેશા બંનેના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ હોય ચલો વીઆરનું મૂલ્ય આપણે ત્યાં મૂકી દો તો વીઆર બરાબર આપણને આપેલું જ છે પાંત્રીસ તો પાંત્રીસનો સ્ક્વેર વત્તા વી ડબલ્યુ બારનો સ્ક્વેર ચલો બંને વેલ્યુ આપણી પાસે છે સિમ્પલિફાઈ કરી આને તો આપણને અહીંયા મળશે વર્ગમૂળમાં પાંત્રીસનો વર્ગ થશે બારસો પચીસ વધતા એકસો ચુમ્માલીસ સિમ્પલિફાઈ આને કરશું તો આપણને વેલ્યુ મળશે તેરસો ને અને માટે પરિણામી સદિશનું મૂલ્ય બરાબર સાડત્રીસ મીટર પર સેકન્ડ ચલો આપણી પાસે અહીંયા પરિણામી સદીશ આવી ગયો હવે પ્રશ્ન છે કે એની દિશા કેટલી તો યાદ રાખજો જ્યારે પણ દિશાની વાત આવે એટલે હંમેશા ખૂણો અહીંયા આપણે જે ખૂણો ધારેલો છે એ શિરોલમ દિશા સાથે મતલબ કે નોર્મલી જે વરસાદની જે દિશા છે કેમકે એકચ્યુઅલ દિશા વરસાદની નીચે તરફ હતી અથવા છત્રીને આપણે કયા ખૂણે રાખવી તો આપણો જે ખૂણો બનશે એ શિરોલમ જોડે બનશે છત્રીનો ખૂણો એટલે આપણે અહીંયા શિરોલમ દિશા જોડે એની જો વાત કરીએ તો અહીંયા શિરોલમ શિરોલમ દિશા સાથે બનાવેલો ખૂણો હવે આપણે ખબર છેદમાં એક્સ ઘટક લેવાનો પણ કઈ રીતે એટલે હંમેશા ટેન ની વાત આવે એટલે સાબા છેદમાં પાબા આવે એટલે અહીંયા આપણે લેવાનું વી ડબલ્યુ અપોન વીઆર મતલબ કે હું ઠીટા જે બાજુ જોડે બનેલો ખૂણો હોય એ બાજુ હંમેશા છેદમાં લેવાની અને એના સિવાયની જે બાજુ હોય એટલે કે એના સિવાયનો જે સદીશ છે એ ક્યાં લેવાનો અંશમાં ચાલો બંનેની વેલ્યુ ત્યાં મૂકી દઈએ તો ટેન ઇનવર્સ વી ડબલ્યુ આપણી પાસે છે બાર આર થર્ટી ફાઈવ આપણને વેલ્યુ મળશે ટેન ઇનવર્સ પોઈન્ટ થ્રી ફોર ટુ એટ ટેન ટેબલની અંદર પોઈન્ટ થ્રી ફોર ટુની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી લેવાની તો આ વેલ્યુ નિયર ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી આવશે એટલે અહીંયા શિરોલમ જોડે બનાવેલો ખૂણો નેવ ડિગ્રી નાઇન્ટી ડિગ્રીનો અને પરિણામે સદીશનું મૂલ્ય એ સાડત્રીસ મીટર પર સેકન્ડ મતલબ કે જે વરસાદ છે સાડત્રીસ મીટર પર સેકન્ડની ઝડપથી શિરોલમ જોડે ઓગણીસ ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં પડતો હશે ચલો આ થઈ ગઈ બહુ સિમ્પલ રજૂઆત ઉદાહરણ નંબર ચાર પોઈન્ટ એકની ચલો તો આ રીતે એનું કેલ્ક્યુલેશન બધાએ અંદર નોટબુકમાં રિપ્રેઝેન્ટ કરી દેવાનું ઉદાહરણ નંબર જે બે છે આપેલ સદીશો એ અને બીના પરિણામી સદીશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા ઠીટાના પદમાં મેળવો યાદ રાખજો આ જે ઉદાહરણ છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ તો એક વિડીયોમાં મેં સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમને રજૂ કરેલો છે આ જ નિયમને ફરીથી આ ક્વેશ્ચન માટે સ્ટડી કરી લેવાનો એટલે એમાં એને કમ્પ્લીટ જોઈ લેવાનો અને એ જ વસ્તુને આની અંદર લખી નાખવાનો મતલબ કે તમારે અહીંયા પરિણામી સદીશ કેટલો મળશે તો આપણને ખબર છે એક સાથે સૂત્ર આવું આપણી પાસે હતું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી ચલો સૂત્ર કઈ રીતે મેળવેલું છે તો એની અંદર આપણે એને ડિટેલમાં રિપ્રેઝેન્ટ કરેલું છે ફરીથી અહીંયા જો એક વાત કરી દઈએ આપણે કે ભાઈ અહીંયા જે સભાચ બને છે ત્યારે તો નોર્મલી આપણને ખબર છે કે અહીંયા જે સભાચ બનશે ત્યારે પહેલાં જો આપણે અહીંયા ખૂણાઓની એની જો ચર્ચા કરી લઈએ કે બુકની અંદર એક નવી મેથડ આપેલી છે એટલે હું થોડીક અહીંયા એ મેથડ માટે ચર્ચા કરું છું એટલે હું ડાયાગ્રામને ફરીથી અહીંયા ડ્રો કરું છું તો આ આપણો સદીશ એ છે અહીં આપણે સદિશ બી ને ડ્રો કરીએ છીએ તો આ સદિશ બી છે ચલો અહીંયા પણ આપણને ખબર છે કે સર આને જ સમાંતર અહીંયાથી સદિશને આપણે ડ્રો કરવો પડશે એટલે અહીંયા પણ એ જ સદિશને આપણે પાછા ડ્રો કરીએ ઝીરો ડિગ્રી ઉપર પાછા આપણે ઉપરથી પણ નીચેની બાજુને સમાંતર આપણે ડ્રો કરી નાખીએ ચલો અહીંયા આપણી પાસે આપણને આ રીતે એક સબાચ ક્લિયર દેખાશે હું આ લાઈનને એક્સટેન્ડ કરું છું અને અહીંયા એક લંબ ડ્રો કરી દઉં ક્યાં જો ડાયગ્રામ એટલા માટે અગત્યનો છે કારણ કે ડાયગ્રામ ઉપરથી જ મેક્સિમમ આપણે રિપ્રેઝેન્ટેશન કરીએ છીએ તો અહીંયા હું લંબને આ રીતે ડ્રો કરી નાખું ચલો તો આ વધારાનો જે ભાગ છે એને આપણે રેડથી રિપ્રેઝન્ટ કરી દીધો અહીંયા આપણી પાસે એક સબાચ આપણને અહીંયા મળી ગયો ચલો આપણી પાસે આ રીતે એક સબાચ તૈયાર થાય છે હવે આ આપણું ઉગમ બિંદુ છે

જેને આપણે ઓ ક્યુ સદિશ કહીએ એ સદિશ બી છે અને બંને વચ્ચેનો ખૂણો આપણને આપેલો છે થીટા ચલો અહીંયા જે પરિણામી સદિશ મળશે એ આપણને ખબર છે કે એનો એક વિકર્ણ હશે એટલે આપણે આ વિકર્ણને જો જોઈન કરી દઈએ આપણે આ બંને પોઈન્ટને તો આપણને અહીંયા જે પરિણામી મળશે એ આ વિકર્ણ મળશે તો આ વિકર્ણ એ પરિણામી સદીશ છે ચલો હવે આપણને ખરેખર સર આ ઓ ક્યુ એ બી સદીસ છે તો એ જ રીતે જો આ પીએસ છે એ પણ એને સમાંતર છે એટલે આ પણ બી સદીશ છે આ જો ઠીટા છે તો આ ખૂણો પણ ઠીટા જ છે તો ક્લિયર છે કે આને જો અહીંયા એસમાંથી આપણે લંબ અહીંયા દોરીએ અને જો અહીંયા એન આવે તો ક્લિયર છે કે પી એન બરાબર આપણને મળશે બી કોસ થીટા અને પી બરાબર મળશે એસએન બરાબર મળશે બી સાઈન થીટા તો આ રીતે આપણે ત્યાં ટ્રાઇંગલ કાર્ડકોણ ત્રિકોણને રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ આ બધું કેલ્ક્યુલેશન મેં ઓલરેડી ત્યાં મૂકેલું છે હવે અહીંયા માની લો કે અહીંયા બનાવેલો ખૂણો એસ ઓ પી જોડે એટલે કે પરિણામી સદિશે અહીંયા બનાવેલો ખૂણો આલ્ફા છે એટલે કે એ જોડે બનાવેલો ખૂણો આલ્ફા છે તો આપણે ત્યાં આલ્ફાને રિપ્રેઝેન્ટ કરી દઈએ ચલો અને એસનો અહીંયા બનાવેલો ખૂણો ધારો કે બીટા છે તો તમે જુઓ એ અને બી વચ્ચેનો ખૂણો પછી એ અને આર વચ્ચેનો ખૂણો આર પરિણામી સદીશ અને આર અને બી વચ્ચેનો ખૂણો તમે જો એ બી વચ્ચે બી આર વચ્ચે આર એ વચ્ચે ત્રણેય વચ્ચેના ખૂણા આપણી પાસે આવી ગયા હવે અહીંયા સીધો હું તમને નિયમ જ આપું છું કે જેને કહેવાય છે સાઈન રૂલ એને એ બી અને આર ચલો એ બી આર લઈ લો ત્રણેય ત્રણના મૂલ્ય અને ધારો કે હું સદીશ એ લઉં તો એ સિવાયના કોણ બાકી રહ્યા બી અને આર તો તેની વચ્ચેના ખૂણાનો સાઈન અહીંયા લઈ લેવાનો એટલે સાઈન બીટા બરાબર હું બી લઉં તો કોણ બાકી રહ્યું એ અને હું ધારો કે આર લઉં તો કોણ બાકી રહ્યું એ અને બી તો એ અને બી વચ્ચેનો ખૂણો અહીંયા લઈ લેવાનો આ રિલેશનશીપનો ઉપયોગ કરીને આપણે હા સહેલાઈથી

એક તો મેં જે સૂત્ર આપ્યું છે હા એ સૂત્રથી તમે આલ્ફા ફાઇન્ડ આઉટ કરી શકો અને કદાચ એનાથી નથી કરવું તો તમે આનાથી કેલ્ક્યુલેશન કરી શકો બરાબર તો આ સૂત્રોનો યુઝ કરીને પણ કેલ્ક્યુલેશન કરી શકાય છે બાકી આપણે ટેન આલ્ફા બરાબર આપણી પાસે તો સૂત્ર આવ્યું જ હતું કે ટેન આલ્ફા બરાબર આપણે તો કયું સૂત્ર યુઝ કરવાના હતા એમાં કે ભાઈ ટેન આલ્ફા બરાબર આના પરથી આપણે ટેન પરથી આલ્ફાનું કેલ્ક્યુલેશન કરવાના હતા ટેન આલ્ફા બરાબર સાબા એટલે કે બી સાઈન ઠીટા અપોન એ પ્લસ બી કોસ્ટીટા આપણે આ સૂત્રનો યુઝ કરીને આલ્ફા એટલે કે પરિણામી સદીશની એ સાથેનો ખૂણો એને એની દિશા જ કહેવાય તમે દિશા એ સાથે મેળવી શકો અથવા બી સાથે મેળવી શકો ચલો ધારાનો પોઈન્ટ હતો એટલે આપણે એ ઉદાહરણને આની અંદર ધ્યાનમાં લીધેલું છે તો હવે ક્લિયર થઈ ગયા કે આને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય સીધું આ સૂત્ર જ યાદ રાખવાનું છે માટે મેં એની કોઈ ડિટેલમાં કે એના સાદ રૂપમાં આપણે નથી ગયા કેમ કે જો થિયરી લખવી છે તો મેં જે લખાયેલી છે આગળ એ જ લખવાની પણ આ એક વધારાનું જે સૂત્ર છે એને આપણે ગણતરી પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું છે ચલો હવે થર્ડ ક્વેશ્ચનમાં આપણે જઈએ તો ઉદાહરણ નંબર ચાર પોઈન્ટ ત્રણમાં એક મોટર બોટ ઉત્તર દિશામાં પચીસ કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે હવે આપણે જાણીએ છીએ સર ઉત્તર દિશા એટલે આપણી પાસે ચાર દિશાઓ થઈ ગઈ જેમાં આપણે જો દિશાની રીતે એને રિપ્રેઝેન્ટ કરવું છે તો આ ઉત્તર દિશા છે એટલે હું અહીંયા પહેલા જો દિશાઓને રિપ્રેઝેન્ટ કરી દઉં તો એક લાઈન આપણી આ આવે ચલો આ ઉત્તર અને આ દક્ષિણ એ જ રીતે અહીંયા પણ આપણે જો એક્ઝેક્ટ મિડલમાંથી ઇન્ટસેક કરી દઈએ અને તો આપણને આ રીતે દિશાઓ મળી જાય આ જે છે એ ઇસ્ટ અને આ જે છે એ વેસ્ટ ચલો આપણી પાસે આ પોઈન્ટ આવી ગયો હવે આપણે સદીશોને રિપ્રેઝેન્ટ કરી દઈએ તો પહેલાં તો જે પહેલો સદીશ છે કે ઉત્તર દિશામાં પચીસ કિલોમીટર પર અવર એટલે કે આ દિશામાં એક સદીશ આપણને આપેલો છે એટલે અહીંયા આપણે એક સદીશને ડ્રો કરી દઈએ ચલો આ એટલે કે મોટર દિશા અને બી કહીએ આપણે તો વી બી સદીશ એ ઉત્તર દિશામાં છે ચલો આ પોઈન્ટ આપણી પાસે આવી ગયો હવે આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ દસ કિલોમીટર પર અવર છે અને પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ હવે તમને ખબર કે સર દક્ષિણ પૂર્વ એટલે આ રીઝિયન આ ભાગ ચલો આ ભાગની અંદરની આપણી ચર્ચા છે હવે આપણે ક્લિયર અહીં કીધું છે કે પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ સાહીઠ એટલે દક્ષિણથી પૂર્વ એટલે દક્ષિણ જોડે ખૂણો બનાવવાનો કેટલાનો ખૂણો બનાવવાનો સાહીઠનો એટલે ક્લિયર છે કે આ ખૂણો કેટલાનો થવો જોઈએ ત્રીસનો તો આપણો બીજો સદીશ આપણને આ દિશામાં આપેલો છે આપણી પાસે એ જે વેલ્યુ છે થોડીક લંબાઈ આપણે એની ઓછી કરી નાખીએ આ જે સદીશ છે એ આપણને આપેલો છે તો આ સદીશ આપણી પાસે છે જેને પાણીના પ્રવાહનો વેગ કહેવાય એટલે આપણે એને વી કહીએ તો વી ડબલ્યુ અહીંયા જે ખૂણો છે એ ખૂણો સાહીઠ ક્લિયર છે કે આ જો સાહીઠ હોય તો આપણે જાણીએ છીએ સર જો આ ખૂણાને મારે બંને વચ્ચેનો ખૂણો ધ્યાનમાં લેવો હોય તો આ બંને વચ્ચેનો ખૂણો થયો તો આ કેટલાનો થાય એકસો ને વીસ ડિગ્રી ચલો હવે આપણે જો કેલ્ક્યુલેશન ઉપર ધ્યાનમાં લઈએ તો આપણને ખબર છે કે સર જો બે સદીશ આપેલા હોય ને તેની વચ્ચેનો ખૂણો આપેલો હોય તો આપણી પાસે એક રૂલ સિમ્પલ છે કે પરિણામી સદીશ આર બરાબર વર્ગમૂળમાં વીબી સ્ક્વેર પ્લસ વી ડબલ્યુ સ્ક્વેર પ્લસ ટુ વીબી વી ડબલ્યુ કોસ્ટીટા આપણે આ ફોર્મનું યુઝ કરીને કેલ્ક્યુલેશન કરીએ ચલો આપણી પાસે બધી વેલ્યુ છે જ આપણે વેલ્યુને યુઝ કરી દઈએ તો વી બી પચીસ કિલોમીટર પર અવર વી ડબલ્યુ દસ કિલોમીટર પર અવર ઇન્ટુ ટુ ટ્વેન્ટી ફાઇવ ટેન અને બંને વચ્ચેનો ખૂણો કે ઠીટા બંને વચ્ચેનો ખૂણો છે વન ટ્વેન્ટી ડિગ્રી હવે આપણને પ્રશ્ન પહેલાં એ થાય કે સર કોસ વન ટ્વેન્ટીનું મૂલ્ય કેટલું થાય ચલો તમને અહીંયા એક ફોર્મેશન આપી દો કોસ વન ટ્વેન્ટીનું મૂલ્ય તો અહીંયા આપણે રૂલને જઈએ છીએ કે કોઈપણ વિધે આ બંને નિયમ યાદ રાખજો આગળ હું ચર્ચા કરવાનો છું ફરીથી આની વન એટી પ્લસ ઓર માઇનસ ઠીટા કે થ્રી સિક્સટી પ્લસ ઓર માઇનસ ઠીટા હોય તો વિધેય ના બદલાય આ આપણે કન્વર્ઝન માટે યુઝ કરીએ છીએ શું છે એને સમજાવું છું પછી અને બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે વિધેય મૂળ વિધેય જે ચરણમાં હોય તેની નિશાની આપવાની હવે ચલો કે આ પોઈન્ટ ઉપર આપણે થોડીક અત્યારે ચર્ચા જ કરી લઈએ તો અહીંયા તમને હું મેં અહીંયા તમને એક વર્તુળ દોરીને આપેલું છે વર્તુળને શાંતિથી જોઈ લેજો આ જે વર્તુળ છે ગણિતના જે વિદ્યાર્થીઓ છે તો સહેલાઈથી આને સ્ટડી કરવાના હસ્તે આ જે છે એ એકમ વર્તુળ છે નોર્મલી એકમ વર્તુળની અંદર આપણે શું કર્યું બે એક્સ અને વાય બે એક્સિસ લીધી બંનેને ઇન્ટરસેક કરતો જે પોઈન્ટ છે ત્યાં આપણે ઉગમ બિંદુ લીધું એટલે આ જે બિંદુ છે એ એનું ઉગમ બિંદુ છે ઓરિજિન પછી આપણે એક એકમ ત્રીજાનું વર્તુળ બનાવ્યું એટલે આને એકમ વર્તુળ કહેવાય એકમ વર્તુળ ચલો આને શાંતિથી પેલા બધા સમજી લેવાનું છે કેમ કે બાયોલોજીના જે વિદ્યાર્થીઓ છે એના માટે આ એકમ વર્તુળ કમ્પલસરી સમજમાં આવી જવું જોઈએ હવે નોર્મલી આપણે જોઈએ તો જે એક્સેસ છે આપણા જે ખૂણા છે બધા ધન એક્સેસ જોડેથી જ કાઉન્ટ કરવાના હોય છે એને એને સંદર્ભ રેખા રાખીને જ આપણે ગણવાના હોય એનો મતલબ કે આ એક્સ બિંદુ જ્યાં આપણને આપેલું છે ત્યાં એટલે કે આ ઓ એક્સ અક્ષ એ ઝીરો ડિગ્રીને રિપ્રેઝન્ટ કરે પછી તમે ઓથી આ દિશામાં વિષમ ઘડી દિશામાં આગળ જાઓ એટલે તમે ધન વાય દિશા ઉપર પહોંચો એટલે ધન વાય અક્ષ ઉપર પહોંચો ધન વાય અક્ષ ઉપર જે ખૂણો છે એને નેવ લેવામાં આવે પાયબાય ટુ પછી તમે પહોંચો છો ઋણ એક્સ અક્ષ ઉપર ઋણ એક્સ અક્ષ ઉપરનો ખૂણો એકસો ને એસી ગણવામાં આવે પછી તમે પહોંચો છો ઋણ વાય અક્ષ ઉપર ઋણ વાય અક્ષ ઉપરનો ખૂણો બસો સિત્તેર ગણવામાં આવે અને પાછા તમે ધન એક્સ અક્ષ ઉપર પહોંચો એટલે ત્રણસો ને સાહીઠ એક સર્કલ પૂરું કરીએ એટલે આપણને ખબર સર વર્તુળનો ખૂણો ત્રણસો ને સાહીઠ ડિગ્રીનો હોય ટુપાય રેડિયન રેડિયનમાં ટુપાય રેડિયન કહેવાય તો પહેલાં તો આપણને ક્લિયર હોવું જોઈએ કે એક્સઅક્ષ ધન એક્સઅક્ષ એટલે ઝીરો ડિગ્રી ધન વાયઅક્સ પરનું બિંદુ હોય તો નેવ ડિગ્રી ઋણ એક્સઅક્સ પર પોઈન્ટ હોય તો વન એટી ડિગ્રી ઋણ વાય એક્સ ઉપર જો પોઈન્ટ હોય તો ટુ સેવન્ટી ડિગ્રી અને પાછા જો તમે ધન એક્સઅક્સ ઉપર જાઓ છો એક સર્કલ પૂરું કરીને તો ત્રણસો ને સાહીઠ ડિગ્રી આ ખૂણા હંમેશા વધતા જ રહે વધતા જ રહે બિંદુ એના એ જ પાછા મળતા જાય પણ ખૂણા હંમેશા મૂલ્ય વધતું જાય જો તમે બીજું ચક્કર મારીને પાછા આવો તો સાતસો વીસનો ખૂણો થઈ જાય કેમ કે દૂને બોતેર ખૂણા આ રીતે રજૂ કરવામાં આવે છે બીજો પોઈન્ટ આપણે વાત કરીએ કે જે બિંદુ છે જ્યાં વર્તુળ છેદે છે ધારો કે આ બિંદુ જે પહેલું છે એને હું જો નામ આપું તો આ બિંદુ એ તો આ બિંદુને આપણે કહીએ એ એટલે એ અને એ ડેસ એક્સ અક્ષ પરના બે બિંદુ છે જ્યાં વર્તુળ છેદે છે અને આ બિંદુને આપણે બી કહીએ વાય અક્ષ પરનું તો ઋણ વાય અક્ષ પરનું બિંદુ બી ડેસ થાય તો તમે જુઓ છો એ બિંદુના યામ શું તો આપણને ખબર છે એકમ વર્તુળ લીધું એટલે ત્રીજા કેટલી હશે એક એકમ જેટલી એક્સ અક્ષ ઉપર હંમેશા વાયામ શું હોય ઝીરો હોય એટલે કે આ બિંદુના યામ જો આપણે ત્યાં ધ્યાનમાં લેવા હોય તો એ વન ઝીરો થાય યાદ રાખજો અને એટલે જ તે પહેલો જે યામ છે જે એક્સને રજૂ કરે છે બીજો યામ છે જે વાયને રજૂ કરે છે પણ જ્યારે આપણે અહીંયા ગણતરીઓ કરીએ છીએ ત્યારે પહેલો કોસ ઠીટાને રજૂ કરે અને બીજો સાઈન ઠીટાને રજૂ કરે અને એટલે જ આપણે જાણીએ છીએ કોસ ઠીટાનું મૂલ્ય કેટલું કોસ ઝીરો વન અને સાઇન ઝીરોનું મૂલ્ય કેટલું ઝીરો ચલો હું વાય એક્સ ઉપર આવું તો યામ શું મળે ઝીરો વન કેમકે વાય એક્સ ઉપર યામ ઝીરો હોય વાય મનું મૂલ્ય હોય એટલે કે કોસ નાઇન્ટી ઝીરો અને સાઇન નાઇન્ટી વન ચલો તમે ઋણ એક્સક્સ ઉપર આવો તો યામ શું મળે માઇનસ વન ઝીરો કારણ કે ઋણ એક્સઅક્સ છે એનો મતલબ એવું થયો કે કોસ એકસો એંસીનું મૂલ્ય કેટલું માઇનસ વન અને સાઈન એકસો એંસીનું મૂલ્ય કેટલું ઝીરો અને તમે બસો સિત્તેર ઉપર એટલે કે ઋણ વાય એક્સ ઉપર પહોંચો તો યામ શું મળે ઝીરો માઇનસ વન અને એટલે પહેલું મૂલ્ય કોસ બસો સિત્તેરનું રિપ્રેઝેન્ટ થાય અને બીજું મૂલ્ય સાઈન બસો સિત્તેરનું રિપ્રેઝેન્ટ થાય ચલો આપણી પાસે ચારેયના મૂલ્ય આવી ગયા તો આપણે આપણે અત્યાર લગી ઝીરોથી નેવના જ મૂલ્યો યાદ રાખેલા છે હવે ઝીરોથી નેવના મૂલ્ય કેવા હોય તો ફરીથી હું તમને અહીંયા બતાવી દઉં કે ઝીરોથી નેવના જ્યારે મૂલ્યની વાત આવે ત્યારે કોઈ એકને જ યાદ રાખવાનો છે ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઠીટા લઉં છું ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને નેવું પછી એકસો એસી બસો સિત્તેર અને ત્રણસો સાહીઠ આ ત્રણ તમે લઈ શકો જેના મૂલ્યો ઓલરેડી મેં ત્યાં લખેલા છે હવે આપણે દસમામાં જે મૂલ્ય યાદ રાખેલા તો આપણને ખબર એકસર હું પહેલાં સાઈનનું મૂલ્ય મેળવીશ તો કઈ રીતે તો સિમ્પલ આપણી પાસે મેથડ આવી છે કે તમારે વર્ગમૂળની અંદર ઝીરો અપોન ફોર વન અપોન ફોર ટુ અપોન ફોર થ્રી અપોન ફોર અને ફોર 4. ફોર આ રીતે લગાવી દેવાના એટલે કે વર્ગમૂળની અંદર છેદમાં તો ચાર જ તે ઉપર ઝીરો એક બે ત્રણ ને ચાર મૂકી દીધા તો આ વેલ્યુ આપણને કેટલી મળશે ઝીરો આ વેલ્યુ કેટલી મળશે એક દુત્યાંશ આ વેલ્યુ કેટલી મળશે વન અપોન રૂટ ટુ આ વેલ્યુ કેટલી મળશે રૂટ થ્રી બાય ટુ અને આ વેલ્યુ કેટલી મળશે એક આનો સિમ્પલ મતલબ થયો સાઇન ઝીરો બરાબર ઝીરો સાઈન થર્ટી એક સાઈન પિસ્તાલીસ વન અપોન રૂટ ટુ સાઇન સિક્સટી રૂટ થ્રી બાય ટુ અને સાઈન નાઇન્ટી વન તમે થી અહીંયા મૂલ્યોને આ પોઈન્ટથી યાદ રાખી શકો છો ઝીરો અપોન ફોર વન અપોન ફોર ટુ અપોન ફોર થ્રી અપોન ફોર ફોર અપોન ફોર અંદર આને લઈ લેવાનું એટલે તમને સાઈનના બધા જ મૂલ્ય મળી જાય હવે આપણને ખબર છે કે સાઈનના જો મૂલ્ય મળી જાય તો કોસ એના કરતાં રિવર્સ કરવાનું એટલે નીચેથી તમારે કોસના ઉપરથી મૂલ્ય મૂકતો જવાનું પણ પહેલું મૂલ્ય નીચેવાળું અહીંયા મૂકી દેવાનું એટલે કે વન બીજો રૂટ થ્રી બાય ટુ ત્રીજું વન અપોન રૂટ ટુ ચોથું વન બાય ટુ અને ઝીરો એટલે તમારે આ સિકવેન્સમાં ઉપર તરફ જવાનું અને કોસમાં ઉપરથી નીચે તરફ મૂકતું જવાનું એટલે સાઇનના જે મૂલ્યો છે એને રિવર્સ કરી નાખું તો એ કોસના મૂલ્ય થઈ ગયા એટલે એકના યાદ રહી ગયા તો બીજાના સહેલાઈથી યાદ રહી જશે અને આપણને ખબર કે સર આના પરથી ટેનને મારે કેલ્ક્યુલેટ કરવું છે તો સાઈન અપોન કોસ એટલે ઝીરો અપોન વન વન અપોન ટુ છેદમાં રૂટ થ્રી બાય ટુ એટલે વન અપોન રૂટ થ્રી વન અપોન રૂટ ટુ છેદમાં વન અપોન રૂટ ટુ એટલે વન રૂટ થ્રી બાય ટુ અપોન વન બાય ટુ એટલે રૂટ થ્રી અને વન અપોન ઝીરો નોટ ડિફાઈન ચલો બાકીના ત્રણ વિધે સેક કોશેક અને કોટ એ આના વ્યસ્ત થશે સાઈનનું વ્યસ્ત કોશેક કોસનું વ્યસ્ત સેક વ્યસ્ત કોટ તો અહીંયા જે મૂલ્ય છે એના વ્યસ્ત કરીએ એટલે એના વ્યસ્ત વિધેય મળી જાય ચલો આપણે તો મેઇન સાઇન અને કોસ આ બેને ધ્યાનમાં લેવાનું છે ને બહુ બહુ તો આપણે ટેન ઉપર જશું ચલો પહેલા તો આ મૂલ્યોને યાદ રાખી લેશો આઈ થિંક મૂલ્યો માટે બધા ક્લિયર હશો કેમકે મૂલ્યો કમ્પલસરી યાદ હોવા જોઈએ હવે બીજો પોઈન્ટ અહીંયા તમે અહીંયા જોવો છો બી ઓ એ ભાગ જે રહ્યો એટલે કે આ ભાગ આ ફર્સ્ટ ક્વાડન છે પહેલું ચરણ મતલબ કે પહેલા ચરણની અંદર એક્સ અને વાય બંને ધન હોય તો આ જે ભાગ છે કયો ધન વાય અક્ષ અને ધન એક્સ અક્ષ થી બનતો ભાગ જેમાં એક્સ અને વાય અહીંના કોઈ પણ જગ્યાએ તમે એક્સ અને વાય ને પૂટઅપ કરો તો એ હંમેશા કેવા મળશે ધન જ મળશે તો આને પહેલું ચરણ કહેવાય છે ચલો આપણે બધા ક્લિયર હશું કે પહેલું ચરણ કોને કહેવાય તો આ થઈ ગયું પ્રથમ ચરણ હવે પ્રથમ ચરણ નો ખૂણો શું હોય તો મોટાભાગે નેવથી નાનો ખૂણો હોય ને એટલે પ્રથમ ચરણ કહેવાય અને ત્રણસો સાહીઠ વત્તા જો કોઈ ખૂણો રજૂ થતો હોય તો એ પ્રથમ ચરણમાં કઈ રીતે એને રજૂ કરવાનો આગળ ચર્ચા કરું છું પણ આ પ્રથમ ચરણ કહેવાય બીજો પોઈન્ટ પ્રથમ ચરણમાં સાઈન અને કોઝ અહીંયા એક્સ પણ ધન હોય વાય પણ ધન હોય એનો મતલબ કે સાઈન પણ ધન હોય અને કોસ પણ ધન હોય બંને ધન હોય એટલે પ્રથમ ચરણની અંદર સાઈન અને કોસ બંને ધન હોય હવે જો સાઇન અને કોસ ધન હોય તો એનાથી બનતા બાકીના ચારે ચાર વિધેય ટેન કોટ સેક કોસેક એ પણ ધન હોય અને માટે આ જે ચરણ છે પ્રથમ ચરણ એમાં બધા જ વિધેય ધન હોય અને એટલે મેં અહીંયા સાઈડમાં એક નાનો પોઈન્ટ મૂકેલો છે ઓલ તમે અહીંયા જોઈ શકો છો જ્યાં કરસર દેખાય છે ત્યાં ઓલ લખેલું છે મતલબ કે પ્રથમ ચરણમાં બધા જ વિધે ધન હોય હવે આપણે બીજા ચરણની જો વાત કરીએ તો બીજા ચરણમાં તો આ જે ભાગ છે બી ઓ એડેસ વાળો ખૂણો આખો એટલે કે આ ભાગ જેમાં હું બીજા કલરનો યુઝ કરું છું તો આ જે છે એ બીજું ચરણ છે ચલો તમે જોઈ શકો કે બીજા ચરણની અંદર જો સાઇન કન્વેન્શનની વાત આવે તો બીજા ચરણમાં ઋણ એક્સઅક્સ છે અને ધન વાય છે મતલબ કે નિશાનીની જો વાત આવે તો અહીંયા એક્સ ઋણ હોય અને વાય ધન હોય એનો મતલબ કોસ ઋણ હોય અને સાઈન ધન હોય સાઈન ધન હોય એટલે અહીંયા મેં સાઈડમાં તમે જોઈ શકો છો એસ લખેલું છે કેમ કે ત્યાં બે જ વિધિ ધન હોય કયા કયા સાઈન અને એનું વ્યસ્ત કોસેક ચલો આ બીજું ચરણ છે હવે બીજા ચરણનો ખૂણો કયો હોય તો નેવથી વધારે અને એકસો એસીથી ઓછો આવો જે ખૂણો હોય એ બીજા ચરણમાં કહેવાય એને લખાય છે નાઇન્ટી પ્લસ ઠીટા અથવા વન એટી માઇનસ ઠીટા જો આવો ખૂણો અહીંયા રિપ્રેઝેન્ટ થાય તો એ બીજા ચરણને રજૂ કરે બીજા ચરણમાં કોસ ઋણ હોય સાઈન ધન હોય ચલો હવે આપણે ત્રીજા ચરણની વાત કરીએ તો ત્રીજા ચરણની અંદર તો અહીંયા અલગ કલરથી એને રિપ્રેઝેન્ટ કરું છું આ છે આપણું ત્રીજું ચરણ એ ડેસ ઓ બીડેસ આ જે છે એ ત્રીજા ચરણને રિપ્રેઝેન્ટ કરે છે ત્રીજા ચરણની અંદર તમે જુઓ છો કે સર ઋણ એક્સઅક્ષ છે ને ઋણ વાય અક્ષ છે મતલબ બંને ઋણ છે એક્સ પણ ઋણ વાય પણ ઋણ એનો મતલબ કે કોસ પણ ઋણ સાઈન પણ ઋણ તો આપણે જાણીએ છીએ જો કોસ અને સાઈન બંને ઋણ હોય તો ટેન અને કોટ ધન હોય કેમ કારણ કે ટેન અને કોટ એ સાઈન અને કોસ બંનેનો ગુણોત્તર છે અને માટે બંને ઋણ ઋણ આપણને ખબર ભાગાકારમાં બે ઋણ આવે છે તો જવાબ શું થઈ જાય પ્લસ એટલે અહીંયા મેં લખેલું છે ટી એટલે કે ટેન અને કોટ આ બે ધન હોય હવે ત્રીજા ચરણનો ખૂણો કયો હોય તો એકસો એંસી કરતાં વધુ અને બસો સિત્તેર કરતાં ઓછો એટલે એને લખાય છે એકસો એંસી પ્લસ ઠીટા અથવા બસો સિત્તેર માઇનસ ઠીટા અને હવે આપણે જો વાત કરીએ ચોથા ચરણની તો ભાઈ ચોથું ચરણ તો ક્લિયર છે કે ભાઈ ચોથા ચરણની અંદર તો અહીંયા હું બીજા એક કલરથી એને રિપ્રેઝેન્ટ કરું છું આ જે છે એ ચોથા ચરણને રિપ્રેઝન્ટ કરે છે ખૂણાની જો વાત કરીએ તો એ ઓ બી ડેસ આ ખૂણો જે છે એ ચોથા ચરણને રિપ્રેઝન્ટ કરે અને આપણે જાણીએ છીએ કે ચોથા ચરણની અંદર ધન એક્સ અક્ષ છે અને ઋણ વાય અક્ષ છે એટલે આની અંદર જો વાત કરીએ તો એક્સ ધન હોય અને વાય ઋણ હોય એટલે કે કોસ ધન હોય તો કોસ જો ધન હોય તો સેક ધન હોય એટલે અહીંયા રૂલ બની ગયો ઓલ એસ ટીસી પ્રથમ ચરણમાં બધા જ વિધેય ધન બીજા ચરણમાં સાઈન એનો વ્યસ્ત કોશેક ધન ત્રીજા ચરણમાં ટેન એનો વ્યસ્ત કોટ ધન અને ચોથા ચરણમાં કોસ અને એનો વ્યસ્ત સેક ધન પણ બોલાય એને ઓલ નો નિયમ ચલો ચાર ચરણ ચાર ચરણની અંદર દરેકની દિશા દરેકનો ખૂણો કઈ રીતે રિપ્રેઝેન્ટ થાય એના પરની આ ચર્ચા છે ને તેના મૂલ્યો એના પરની ચર્ચા છે ચલો ઓકે હવે આપણે પાછા આપણા દાખલામાં જઈએ કેમ કારણ કે આટલું યાદ રહી જાય છે તો હું ત્યાં બીજા રૂલ આપું છું એ રૂલને આધારે તમારે ખાલી કેલ્ક્યુલેશન એટલો ફેરફાર કરી દેવાનો ચલો કે પાછા આપણે આપણા જે કેલ્ક્યુલેશન છે એની અંદર જતા રહીએ ચલો હવે આપણો અહીંયા મેં તમને બે પોઈન્ટ લખીને આપી દે કે વન એઇટી પ્લસ ઓર માઇનસ ઠીટા કે થ્રી સિક્સટી પ્લસ ઓર માઇનસ ઠીટા હોય તો વિધેય ન બળાય નંબર વન આપણે હંમેશા આ રૂલથી જ કામ કરશું અને બીજું મૂળ વિધેય જે ચરણમાં હોય તેની નિશાની આપવી હવે અહીંયા વાત કરીએ અહીંયા આપણો જે ખૂણો બને છે એ એકસો વીસનો બને છે ચલો એકસો વીસનો ખૂણો છે એટલે આપણે અહીંયા અહીંયા પહેલાં આપણે કોસ એકસો વીસ જોઈએ છીએ એટલે આપણે કોસ એકસો વીસનું મૂલ્ય કેટલું થાય એને ધ્યાનમાં લઈએ તો પેલું લખી નાખો કોસ એકસો વીસ હવે એને આવા સ્વરૂપમાં ફેરવવાનું કાં તો વન એટી પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર જવું જોઈએ એટલે અહીંયા તમે આને આવું લખી શકો કોસ લખી શકાય કે કે તમે એકસો એસી માઇનસ સાહીઠ કરશો એટલે એકસો વીસ જ આવી શકે એટલે ક્લિયર છે કે કયું ફોર્મ આવ્યું વન એટી પ્લસ ઓર માઇનસ થીટા તો મેં તમને એવું કીધું કે વિધેય ન બદલાય એટલે આના બરાબર મારે લખવું હોય તો કોસ સાહીઠ જ થાય ચલો ક્લિયર વન એટી હવે જરૂર નથી આપણે જે ખૂણો નાનો આવ્યો એ જ ખૂણો અહીંયા લેવાનો એટલે કોસ સાહીઠ ચલો પહેલો રૂલ એપ્લાય થઈ ગયો બીજો રૂલ મૂળ વિધેય જે ચરણમાં હોય તેની નિશાની મૂકી મૂળ વિધેય એટલે આ વિધેય તમે જોઈ શકો છો સર આ એકસો વીસ છે એકસો વીસ ક્યાં આવે તો વન એટી માઇનસ ઠીટા મેં તમને આગળ જ સમજાયું કે વન એટી માઇનસ ઠીટા એટલે બીજું ચરણ મતલબ કે કોસ કયા ચરણમાં છે બીજા ચરણમાં બીજો રૂલ યાદ કરો ઓલ નિયમ પ્રમાણે બીજા ચરણમાં સાયનસ ધન હોય કોસ કેવું હોય ઋણ જો કોસ ઋણ હોય તો જવાબ પણ ઋણ આવે એટલે આગળ કોસ મૂલ્ય તમને હવે ખબર છે એક મૂલ્યંશ એટલે આ મૂલ્ય કેટલું થશે માઇનસ એક દુત્યાંશ ચલો આઈ થિંક મૂલ્યમાં બધા ક્લિયર થઈ ગયા હશો છતાં જ્યારે જ્યારે આગળ ચર્ચા આવશે ત્યારે હું ફરીથી આ નિયમને પાછો એપ્લાય કરીશ ચલો અહીંયા હવે દરેકનું મૂલ્ય મૂકી દો તો વર્ગમૂળમાં 25 નો વર્ગ છે એટલે ક્લિયર છે કે છસો પચીસ વત્તા દસ નો વર્ગ છે એટલે કે સો વત્તા પછી દુપચા ગુણ્યા દસ એટલે કે પાંચસો ઇન્ટુ માઇનસ એક દુત્યાંશ ચલો આમાં એટલે સિમ્પલિફાય આને કરીએ આપણે તો છસો પચીસ સો ઓછા બસો ને પચાસ આપણને આ રીતની વેલ્યુ અહીંયા મળશે ચલો ઓકે હવે આને સિમ્પલિફાય કરીએ એટલે આપણને વેલ્યુ મળશે ચારસો ને પંચોતેર આનું તમે વર્ગમૂળ જો કેલ્ક્યુલેટરની મદદથી કાઢશો તો એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર પર અવર ચલો આપણી પાસે પહેલી વેલ્યુ આવી ગઈ હવે આપણે વાત આવે દિશાની તો જ્યારે દિશાની વાત આવે ત્યારે મેં તમને કીધેલું છે કે ભાઈ આનું પહેલા આપણે ધારી લેવાનું હવે માની લો કે આનો પરિણામી ધારો કે પરિણામી આ દિશામાં છે કેમ કે એ બંનેની વચ્ચે જ ગમે ત્યાં આવશે ધારો કે આ પરિણામી સદીશ હશે સદીશ આર હવે મેં તમને કીધું હતું એમ આપણી પાસે આરનો આપણે વીબી જોડે ખૂણો લેવો હોય તો વીબી જોડે લેવાનો તો અહીંયા ધારો કે વીબી જોડે બનતો ખૂણો અહીંયા માની લઈએ કે થીટા છે અથવા ફાઈ છે ચલો હવે મેં તમને એક રૂલ આપેલો હતો બંને વચ્ચેનો ખૂણો આપણી પાસે છે તો હવે આપણે જો સાઈન સૂત્ર યાદ કરીએ તો સાઈનના નિયમ પરથી તો હવે આપણે એક્ઝેક્ટ એને નીચે જ લઈએ એટલે આ ભાગને થોડોક આપણે મૂવ કરી દઈએ ચલો તો આપણો જે રૂલ હતો કે ભાઈ આપણે એ અને વીબી અને ડબલ્યુ વચ્ચેનો ખૂણો જાણીએ છીએ એટલે એના સિવાયનો કયો સદીશ બાકી રહ્યો આર એટલે આપણે લખવું હોય તો આવું લખી શકાય આર અપોન સાઇન ઠીટા મતલબ કે સાઈન એકસો જે બે વચ્ચેનો ખૂણો લોન એના સિવાયનો સદીશ લેવાનો હવે તમે ફાઈ કોની કોની વચ્ચે જો વીબી અને આર વચ્ચે ધારેલો છે તો બાકીનો કયો સદીશ બાકી રહ્યો વી ડબલ્યુ એટલે વી ડબલ્યુઅ અપોન સાઈન ફાઈ તો આના પરથી આપણને સાઈન ફાઈ મળી જાય તો સાઈન ફાઈ બરાબર વી ડબલ્યુ અપોન આર ઇન્ટુ સાઈન વન ટ્વેન્ટી ચલો સાઈન રૂલ યુઝ કરીને તમે કેલ્ક્યુલેશન કરો છો તો પણ વાંધો નહીં હવે અહીંયા આપણી પાસે ત્રણેયની વેલ્યુ છે વેલ્યુ મૂકી દો તો વી ડબલ્યુ આપણી પાસે છે દસ આ છે એકવીસ પોઈન્ટ આઠ અને જુઓ સાઈન એકસો વીસ એટલે ફરીથી જો હું તમને રૂલ અહીંયા સમજાવું તો આપણે પહેલું તો આવું લખવાનું કે સાઈન એકસો વીસ બરાબર સાઈન હંમેશા આપણે એકસો એસી અથવા ત્રણસો સાહીઠનો જ યુઝ કરવાનો છે એટલે એકસો એસી ઓછા સાહીઠ લખી શકાય અને મેં તમને કીધું કે સાઈન વન એટી માઇનસ હંમેશા સાઈન ઠીટા જ થાય એટલે પહેલાં તો આપણે વિધેય ન બદલાય એટલે સાઇન હોય તો સાઇનનું સાઈન જ મૂકવાનું એટલે સાઇન ઠીટા એટલે અહીંયા થીટા બરાબર સિક્સટી એટલે સાઈન સિક્સટી નાનો જે ખૂણો છે મૂકી દો હવે સાઈન બીજા ચરણમાં કેમ કે આ વન ટ્વેન્ટી બીજું ચરણ છે બીજા ચરણમાં સાઈન ધન હોય એટલે આપણો જવાબ પણ ધન હોય અને આપણને ખબર સર સાઇન સિક્સટીનું મૂલ્ય રૂટ થ્રી બાય ટુ તો અહીંયા તમે એ મૂલ્યનો ઉપયોગ કરશો રૂટ થ્રી બાય ટુ ચલો આનું સિમ્પલિફિકેશન કરશો એટલે તમને મળશે પોઈન્ટ થ્રી નાઇન સિક્સ એટ આના પરથી સાઈન ટેબલનો ઉપયોગ કરીને ફાઈ શોધી લેવાનું તો આપણને ફાઈવ મળશે એરાઉન્ડ ત્રેવીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાઈન ટેબલ આપણને જોતા આવડવું જોઈએ તમારા આઈ થિંક કેમેસ્ટ્રી બુકની પાછળ કે એમ ગમે ત્યાં આપણને સાઈન ટેબલ આપેલું છે બુકની અંદર પાછળના ભાગમાં ચેક કરવાનું જ્યાં પણ આપણે લોક ટેબલ હશે સાઈન ટેબલ હશે ટેન ટેબલ હશે ત્રણ ચાર ટેબલ આપેલું હશે જેના મૂલ્યોને આધારે આપણે આ વેલ્યુને ધ્યાનમાં લેવાની હોય છે ચલો ઓકે તો આઈ થિંક આ દાખલાની અંદર હવે તમે ક્લિયર થઈ ગયા હશો કે કઈ રીતે આના કેલ્ક્યુલેશન કરી શકાય ચલો ઓકે તો આજે બંને ત્રણ ઉદાહરણ અને એકમ વર્તુળ આટલું દરેકે તૈયાર કરવાનું અને યાદ રાખવાનું છે હા એના રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો થેન્ક યુ